પકડી લે છે. એવું નથી કે ગ્રસ્તને પકડે, ત્યાગીને ન પકડે, એને એવું કઈ નથી. એ બધાને પકડી લે છે. આંગા નામના એક કવિ થઈ ગયા આપણા ગુજરાતમાં, એમણે લખ્યું છે કે માયા બળી મોહની એના વજ્ર સરીખા ગાળા, આંગો કે હલવાણા કંઈક ચેડા અને કંઈક પાળાયો. આપણા કવિઓ ગુજરાતમાં એકદમ ગામડાના હતા, પણ શાસ્ત્રોના સારની કવિતાઓ બનાવતા હતા. જીવાત્માઓને જેમાંથી કંઈક ઉપદેશ મળી રહેતો હતો. આજે તો કવિતાઓ બનાવે તો કે એક પતંગીઓને એને બે પાંખો હતી, પતંગ એના બે પાંખો હોય ને કંઈને કહેતો પંદરમી હોય, એવી કવિતાઓ બનાવે. કા બનાવે કે કૂતરીને બે ગલુડિયા, એક કાળો ને એક તો એમાં શું મળે, કંઈ મળે નહીં. જ્યારે આવા દુહાઓ હતા તો એમાંથી ઉપદેશ પ્રાપ્ત થતો હતો કે માયા છે એ બહુ મોહિની છે, જીવાત્માઓને મોહ પમાડે છે, એમના ગાળા વજ્રના છે, એક વખત એ ગાળામાં પગ આવી ગયો પછી બહાર નીકળવો મુશ્કેલ છે. વળી કંઈક ચેડા ને કંઈક પાળા બધાને એમાં આવરી લે છે. કંઈક પાળા એટલે પગથી ચાલનારાઓ, અને ચેડા એટલે ઘોડેસવાર. ગ્રસ્ત છે એ પગ પાળા ચાલતા કહેવાય, ધીરે ધીરે ભગવાનને માર્ગે જાય. વળી આવું લોંગ વીકેન્ડ આવે તો પાછું ઊભું રહી જાય, વળી પાછું ચાલુ વીકેન્ડ આવે તો ફરી પાછા ભગવાન માર્ગે હાલ. એટલે એ પગ પાળા ચાલતા કહેવાય, થાકી જતું ફરી છે. અને ચેડા એટલે સંતો, જે ત્યાગીઓ છે, જેમણે સંસાર ત્યાગ કરી દીધો છે, એને તો પછી કઈ સ્ટોપ આવતો નથી, સગા સંબંધીઓ કઈ હોય નહીં. એટલે એ ચેડા કહેવાય, એ ફાસ્ટ ગતિથી જાય છે, પણ એને પણ આવરી લે છે, એવી બડી માયા છે. સંતોએ કીર્તનમાં લખ્યું કે કેટલાક તો સંસાર છોડીને ભાગ્યા હતા પણ પાછળથી પકડેલું કીધું. એ સંસાર છોડીને તો ભાગ્યા પણ માયાએ વળી પછી માયા દોડીને પાછા પકડી લીધા. ભગવાન કહે છે એવી દેવી એ શા ગુણમયી, મમ માયા દુરત્યાર્યો. આવી છે, કયા રૂપમાં આવી જાય છે, કઈ જગ્યાએ આવી જાય છે એ કઈ ખ્યાલ રહેતો નથી. સંતો એક મોટું સરસ દ્રષ્ટાંત આપે છે. આપણા ઇતિહાસની અંદર ઘણા રાજાઓ પણ સંસાર છોડીને ચાલ્યા ગયા હતા. એમાં બહુ મુખ્ય બહુ ફેમસ દ્રષ્ટાંતો છે ભર્તૃહરિના અને ગોપીચંદના. આ ભર્તૃહરિ મહારાજને તો હજારો રાણીઓ હતી, છતાં પણ સંસાર છોડીને ત્યાગી થઈ ગયા હતા ભગવાન મેળવવા માટે. ગોપીચંદ મહારાજ પણ એમની માતાના વચનથી એ પણ સંસાર છોડીને ચાલ્યા ગયા હતા. એટલે નિષ્કુળાંત સ્વામીએ લખ્યું, જનુની જીવો રે ગોપીચંદની, એ માં હોય તો કેવી હોય, જેવી ગોપીચંદને માં હતી એવી માં હોય તો લોંગ લાઈફ જીવો. બાકી બધા એને આપણે એમ તો ન કહેવાય કે જલ્દી પૂરું થઈ જાય, એવું તો ન કહેવાય, એ પણ જીવે સારું છે. પણ બ્લેસિંગ માટે કોઈ ક્વોલિફાઈડ હોય તો ગોપીચંદ રાજાની માં એમને શાસ્ત્રોએ વખાણી, બોલો ઋષિ મુનિઓએ એમને વખાણ્યા. શા માટે? પુત્રને પ્રેરો વૈરાગ્યજી, એવું નિષ્કુળાન સ્વામીએ લખ્યું. એમના એકના એક દીકરા હતા ગોપીચંદ, અને એમની માં ગોપીચંદ રાજા હતા, એમની માં રાજમાતા.
એક વખત ગોપીચંદ હતા તો એ સ્નાન કરતા હતા. ઉનાળાનો સમય, ઠંડા જળથી સ્નાન કરે, સુગંધિમાન જળ, રાણીઓ સ્નાન કરાવે, દાસદાસીઓ બધા. એમની મા હતા એ ઉપર ઝરૂખામાં બેઠા બેઠા ગોપીચંદ રાજાને જોવે કે ઓ મારો દીકરો સુખી છે, આ છે તે છે, મારું હૃદય પ્રેમવાળું હોય. પણ એ વખતે રાજાઓ હતા તો એ રૂપ અને ગુણથી સંપન્ન હતા બધા. ખાલી રૂપ જ હોય એવું નહીં, ગુણ પણ એમાં એવા હતા. તો રાજાના રૂપ જોયું એટલે માને છે જે ભાવ થાય દીકરાઓને જોવે તો. નાવા ટાઈમે ખુલ્લું શરીર હોય, નાનું એવું ધોતિયું પહેરવું હોય એટલે ઉપર વાસો અને શરીર મોઢું બધું ખુલ્લું હતું. જોયું એટલે એમને અચાનક કંઈક યાદ આવી ગયું, આંખમાંથી થોડા આંસુ પડી ગયા. તો ગોપીચંદ રાજા જે સ્નાન કરતા હતા એમના ખભા ઉપર આંસુ પડ્યા. આંસુનું પાણી છે એ જરાક ઉપાળું ગરમ હોય એટલે ગોપીચંદ રાજાને આમ જરા ગરમ ટીપું આડ્યું એટલે જરા ઉપર જોયું. ત્યાં તો એમની મા હતા એ રડતા હતા. થયું અરે હું આવો ચક્રવર્તી રાજા અને મારી માતાને દુઃખ છે. રાણીઓને કહ્યું ઊભા રહો, સ્નાન પછી એને કપડે ઉપર આવીને કહ્યું કે મા તમે રડો છો શા માટે? હું તમારો દીકરો રાજનો ધણી ચક્રવર્તી રાજા, તમારે રડવાનું? ત્યારે એમની માએ કહ્યું બેટા મને એક વાત યાદ આવી ગઈ એટલે હું રડવું આવી ગયું. તો મને કહો એવું શું દુઃખ છે કે તમને એ વાત યાદ આવવા માત્રથી દુઃખ આવી ગઈ? તો કે બેટા એ તને કહું તો પણ મને તો દુઃખ જ થાય એમ છે. અરે માતા તમે મને કહો એટલે દુઃખ થાય એવું શું છે? નહીં તમે નહીં કહો તો મને દુઃખ થશે કે મારી માને દુઃખ છે? એમની માએ કહ્યું બેટા હું કહું તો પણ દુઃખ છે અને ન કહું તો પણ દુઃખ છે. ગોપીચંદ રાજાએ ખૂબ આગ્રહ કર્યો. એમની માએ કહ્યું જો બેટા તારા પિતાનું શરીર તારી કરતા પણ સવાયું રૂપવાન હતું અને ગુણવાન પણ હતા, પણ મેં જોયું કે તારા પિતાનો અંતકાળ આવ્યો ત્યારે એમને યમદૂતો લઈ ગયા, મારી મારીને મારતા મારતા એમને યમદૂતો યમપુરીમાં લઈ ગયા. હવે ગોપીચંદ રાજાએ ક્યારે આવું જમપુરીનું વર્ણન સાંભળેલું નહીં એટલે એમને નવીન લાગ્યું. અરે માં આપણે આટલી બધી મોટી મિલિટરી, એટલા આપણા સૈનિકો ટ્રેન થયેલા, આ બધી તોપો બંદૂકો આટલી બધી વસ્તુ આપણી સામે તો કોઈ રાજા પણ જોઈ શકતા નથી, એમાં તમે કહો છો કે પાંચ છ યમદૂતો આવીને અને ઢસડતા ઢસડતા મારતા મારતા લઈ ગયા, તે આપણા બધા સૈનિકો નહોતા? ક્યાં ગયા હતા? રજા ઉપર ગયા હતા? અરે બેટા એ સૈનિકોનું ન્યા કંઈ ચાલે નહીં, એમને પણ લઈ જવાના આવી જ રીતે. શું કહો છો? એવું વળી કોણ છે કે આવી રીતે મારીને અંતકાળે લઈ જાય ને કોઈનું કંઈ ચાલે નહીં? એ વળી કોણ? બેટા એ આ લોકના નથી, એ તો બીજા લોકના છે. એટલે જ હું તને કહું છું કે તારા પિતાનો જેમ તારા પિતાની જેમ અવગતિ થાય એમ તારી પણ એ જ દશા થાય. એ મને યાદ આવ્યું કરે મારો દીકરો આવો રૂપ ગુણયુક્ત છે, પણ જો એ ભગવાન નહીં ભજે તો એમને પણ આ જ દુઃખ થશે, એટલે મને દુઃખ થાય છે. તો માં મારે આવું દુઃખ ન જોતું હોય તો શું કરું? જો એ વાત એનું મને દુઃખ છે, કારણ કે જો તું સંસારમાં રહે આ રાજકાજ કર તો તને તો કઈ ભગવાન ભજી ન શકે. ભગવાન ન ભજે એટલે એમ દૂતો આવવાના તને લેવા માટે, મારવા માટે. અને મેં નજરે જોયું છે તારા પિતાનું મૃત્યુ, એ બહુ પતિવ્રતા હતા એમના માતા, એટલે પતિવ્રતાના પ્રભાવથી એમને દેખાયું તો ખરું પણ કઈ મુક્તિ કરી શકે. તો મારે શું કરવું જોઈએ? તો કે બેટા એમાં જ મને દુઃખ થાય એવું છે કે નહીં તમે મને કહો. એટલે પછી કહ્યું કે જો આ સંસાર છોડીને તો ભગવાન ભજ તો એમાંથી માયામાંથી છુટકારો થાય. અને ગોપીચંદ રાજા બધું જ છોડીને ભગવાન ભજવા નીકળી ગયા.
એટલે એમની માતાનો ઉપદેશ જગતમાં, અધ્યાત્મ જગતમાં એ વખણાય છે. આજની માતાના ઉપદેશથી પણ છોકરાઓ તો છોડી તો યાદ જાય છે, જતા ને રહે છે. આજની માતાઓ જે ઉપદેશ આપે, બેટા ટીવી જોવાની, રખડવા જવાનું, કાંઈ નહીં, મંદિરે ક્યારે નહીં જવાનું, જે જે નહીં કરવાનું, કથા નહીં સાંભળવાની, આવું બધું શીખડાવે, એટલે કે છોકરા ઘીરે રહ્યા નહીં. પણ એનું નામ પછી આ ગોપીચંદની મારા લિસ્ટમાં ના આવે, એ બીજાના લિસ્ટ, એનું લિસ્ટ પણ સ્પેશિયલ બનાવવું પડે. આવા ગોપીચંદ રાજા હતા. સામે ભર્તૃહરિ મહારાજ પણ એવા હતા, એમને પણ અનેક રાણીઓ હતી, એમની પણ મોટી કથા છે. આ બંને જણા સંસાર છોડીને ચહેલા ગયા ચક્રવર્તી રાજ્યો મૂકીને. કહેવાય છે બંને એક સાથે એક ટાઈમે રાજાઓ હતા. આપણે તો એ કહેવું છે દેવી એસા ગુણમય મમ માયા દુરત્યયા, એમની ઉપર આપણે વાત સાંભળવી છે. હે બંને સંસાર છોડીને ચાલ્યા ગયા, પછી જંગલમાં જેમ મોટો સંસાર હોય એ છોડે તો એમનો વૈરાગ્ય પણ એવો હોય, કાંઈ ન હોય ને છોડીને તો એ જાય સાધુ થાય તો એ તો સામાન્ય વૈરાગથી પણ થઈ શકે. પણ આવડા મોટા ચક્રવર્તી રાજ્યો મૂકવા હોય તો કાંઈ સામાન્ય વૈરાગ્યથી મૂકી શકાય નહીં, એને માટે તો એવડું તીવ્ર વૈરાગ્ય જોઈએ. સામાન્ય છોડી શકાય? સામાન્યથી ન છોડી શકે. એટલા માટે એમના વૈરાગ્ય પણ એવા તીવ્ર હતા કે જ્યારે સંસાર છોડો પછી છોડો, સંસારનો કોઈ વસ્તુ જોઈએ નહીં. બે તીવ્ર વૈરાગ્યવાળા, જંગલમાં રખડે, ભગવાનનું ભજન કરે, ફળ ફૂલ જે કાંઈ મળે એ જમી લે, ભિક્ષા મળે તો ભલે, ન મળે તો કંઈ નહીં. બંને પછી તો કાંઈ શરીરનું પણ ધ્યાન રાખે નહીં, જટાઓ પણ વધી ગયેલી, વાળ પણ મોટા થઈ ગયેલા. બંને જંગલમાં વિચરણ કરતા કરતા એક વખત એક ધર્મશાળામાં ઉતરવા માટે આવ્યા. ત્યારે ધર્મશાળાઓ હતી, એ વટે માર્ગો માટે, યાત્રાળુઓ માટે ફ્રી હતી, એમનો કોઈ ચાર્જ હતો નહીં, બેસો. એટલે ગોપીચંદ અને ભર્તૃહરિ બંને ત્યાં ધર્મશાળામાં નાઇટ સ્ટે કરવા માટે આવ્યા. પણ અમારે ત્યાગી થઈ જાય પછી શું હોય, પછી આવી ઠેલીઓને એવું ન હોય, જોડી હોય પછી અમારે પથ્થરને તુમડા રાખવા માટે અને પૂજા રાખવા માટે જોડી હોય, જો આ જોડી ટીંગાય છે તો એમાં પછી રાખતા હોય પથ્થર તુમડા જોડી બધું, જોડીમાં બધું રાખેલા જોડી સાઈકી ખંભે ટીંગાઈ જાય એટલે હાથને સ્પેશિયલ પછી બીજી ન રાખવા પડે, માળા કે જે હોય તો થઈ શકે. એટલે બંને જણા જોડી લઈને એમના જે જે બોલો લાકડાનું પત્ર પાત્ર હોય એમાં હોય, કે પાણીનું પીવાનું પાત્ર હોય એમાં હોય, એટલે બંને જણા ધર્મશાળામાં એન્ટર થયા. હવે ધર્મશાળામાં શું હોય કે જાતિ વ્યવસ્થા ન હોય, સામાન્ય વ્યવસ્થાઓ રાખે. બંને જણાએ દરવાજેથી જોયું એટલે જે જેવા જે ઉતાર હોય એમની નજર પછી એવી રીતની હોય કે ક્યાં આપણે જઈશું, કેમ ઉતરશું, આ તે બધું. તમે અહીંથી ઇન્ડિયા જાઓ તો તમને એમ થાય કે હવે એ સીટર હોય એવો ઉતારો આપણે જોઈએ, પણ ત્યાંથી ગામડેથી આવ્યો હોય ને એવું ન હોય કે સીટર જોઈએ, ત્યાંથી એમ થાય કંઈક ઉતારો જોઈએ આપણે, પોતાની રિક્વાયરમેન્ટ પોતાને પ્રમાણે હોય. એટલે બંનેને એમ થયું આપણે બીજું કાંઈ નથી જોતું, પણ એક ખેતી હોય એટલે જોડે ટીંગાય છે, એટલે કામ પૂરું, બસ જાજુ કાંઈ આપણે જોતું નથી. એટલે જેવા દરવાજામાં એન્ટર થયા તુરંત એમની નજર એવી કે ખેતી ક્યાં છે, આમાં લાંબી દિવાલ હોય તેમાં ખેતી કેટલી છે. તો જોયું તો લાંબી દિવાલ ખરી પણ ખેતી એક કેટલી, ખેતી એટલે તો ખબર છે ને આમ જે આપણે લાકડાની જોતી પહેલાં ખેતી, એક ખેતી હતી. એટલે ગોપીચંદને થયું કે મારી ખેતી એક છે અને હજી ખાલી છે, કોઈ આવ્યું નથી તો આપણે જોડી જ્યાં ટીંગાડી દઈશું. હજી આવા સંકલ્પ કરે છે ત્યાં ભર્તૃહરિ એન્ટર થઈ, એમને હારે છે, એમની પાસે જોડી હતી, એમને વિચાર થયો કે હા આપણી પાસે ખેતી તો જાણે છે, વાંધો નથી આપણે જોડે જ્યાં ટીંગાડી દઈશું, પછી વાંધો નથી સુવામાં થાય ટકી જઈશું. પણ બે વલે જોયું એટલે આની પાસે જોડી છે તો એ વખતે ખેતી જ ટીંગાડીશ. એટલે બંને જણાને એમ થયું માળું વલાભાઈ આ મહાત્મા એ જોડી તો ટીંગાડશે જ, કારણ કે બધી જોડી છે અને ખેતી એક છે, એટલે એમ થયું તો જરા હું વેલું ટીંગાડી દઉં તો સારું છે, જેવી ભાવના થાય
એટલે પોતે જરા ઉતાવળા છે. તો બીજા ગોપીચંદ એમ થયું, એટલે હું ઉતાવળો ચાલો તો હું જલ્દી ટીંગાડી દઉં. પહેલાં બહુ જાજો સંકલ્પ ના હોય, ખાલી આપણે પહેલાં ટીંગાડી દઈએ. પણ જેમ જેમ ખેતી નજીક આવતી ગઈ એમ તો પછી અંદર કોમ્પિટિશન થઈ કે મારો એ ટીંગાડી દે તો હું રહી જઈશ, અને હું ટંગાડીશ તો એ રહી જઈશ. એટલે જે અડધે ફળી સુધી પૂગ્યા ગ્રાઉન્ડ સુધી, પછી તો બે જણાએ દોઢ મૂકી ટીંગાડવા માટે, જોડી ટીંગાડવા માટે ખેતી. અને થયું એવું કે બે જણાનો એક આરે હાથ ખેતી એ પૂગો. પછી મહાત્મા એવા છે કે એ પછી કઈ બીજાનું ચલાવી ના લે. મેં પેલા હાથ મૂકો હતો. એને આખા સંસારને કઈ શરમ ન રાખી હોય, પછી ત્યાં સામાન્યમાં ન પૂછવું કઈ બધું ધ્યાન રાખે. એટલે બે જણા મીંડા ઝઘડવા કે મેં પેલા ખેતી જોઈતી, ઓલો કે મેં પેલા જોઈતી, તો બાજુમાં બીજા ઉતારો પવિત્ર આવે. એ બે કે આ ભાવા હું બાંધે છે, આ સાધુ બાંધે છે, શું હોય અમને કઈ ભાગ પાડવા છે? મને ક્યારેક એવું તમે એમ સંકલ્પ કરો, બેને હું ભાગ પાડવાનો હોય. એટલે એવી રીતે કહે કે ભાઈ શું આ બાંધે છે? તે જોયું તો કહો એ ખેતી આટલું બાંધે છે, બે જણા લ્યો. એટલે બોલો ઉતારો કે અરે તમે આ સંસાર છોડો પણ ન છોડો, આ તમે સંસાર છોડીને એક ખેતી હાટું બાંધો છો. એ ધૈન છે ઓલા ગોપીચંદ ને અને ભાજન ને આખા રાય છોડી છોડી મિયા, અરે મારા પીટિયા ખેતો એ તો ખેતી હાટું બાંધે છે. બધાને અરે આપણા નામની તો વાપ વાપ કહી છે, બ્રાન્ડ છે ત્યાગમાં, આપણા નામની બ્રાન્ડ છે ને આપણે બે ખેતી હાટું બાંધીએ છીએ. પણ ઓલાને ખબર નહીં કે આ જેનું નામ આપણે દઈએ સીધા બે છે. બેની અંદર લાઈટ થઈ ગઈ કે આપણે તો સંસાર છોડો, આપણા નામના લોકો વખાણ કરે અને ખેતી આટું ક્યાં બાંધું, એને ટીંગાડવા તમે ટીંગાડી દો. તો ઓલા કહે ને તમે ટીંગાડી દો. ઉતારોને એમ થયું કે આવી રીતે આમ કે ઉપદેશ લગી જતો હોય છે તરત જ. પછી ઉંદર ઊંડુંથી પૂછ્યું તો કે ભાઈ તમે જેમના વખાણ કરો છો ને એ જ અમે બે છીએ. એટલે લખું દેવી એસા ગુણમય મમ માયા દુરત્યયા. આખું રાજ્ય દૂર થઈ ગયું પણ વળી પાછો ખેતીમાં બંધાઈ ગયા. આનું નામ કહેવાય દેવી માયા. એવી આટી ગુટી વાળી કે ક્યાં આપણે અટકાવી દે, કાંઈ નક્કી લઈ દે. આખો ચક્રવર્તી રાજ મૂકવો એ પછી ખેતી આ તો બાંધે, બોલો બાંધે, પણ મૂકી જવો તો પછી બાંધો. એ ગીતા કે સમજો કે એવું મૂકીને પણ પાછા બાંધવા તૈયાર થઈ જાય એમનું નામ દેવી માયા. એ કોણ કરાવે છે? માયાના ત્રણ ગુણ છે, રજો ગુણ તમો ગુણ અને સત્વ ગુણ, એમનો આવો પ્રભાવ છે. એનો અર્થ એવો નથી કે એ છોડીને ગયા એ બાંધે, આપણે છોડ્યો તો આપણે ના બાંધ્યો, એવું ન. આ જીવનો સ્વભાવ છે કે જે કાંઈ વસ્તુ હોય એમાં એમને મમત્વ થઈ જાય છે. મહારાજ ભરત મહારાજ એમના નામ ઉપરથી આપણા દેશનું નામ ભારત વર્ષ પડ્યું. એ ભારત વર્ષનું રાજ્ય છોડીને જંગલમાં જતા રહ્યા 50 વર્ષ પછી. ભારત વર્ષ એટલે આજનું જે ખોબા જેવડું ભારત, એ ભારતની વાત નથી. આ ત્યારે જ્યાં જ્યાં સંસ્કૃતિ હતી એ બધું જ ભારત હતું. આખી સૃષ્ટિમાં ભરત મહારાજનું રાજ્ય હતું. ચક્રવર્તી સમ્રાટ હતા ત્યારે જે અંગ્રેજો પિરંગીઓ કોઈ આવા નહોતા, એમના બાપ દાદા જીનમાં નહોતા, એ વખતની વાત છે. તો એવડું ચક્રવર્તી રાજ્ય મૂકીને જંગલમાં ગયા અને એક મૃગલાના બચ્ચામાં એમને હેત થઈ ગયું. એટલે એમણે રાજ્યમાં રહીને ઓર્ડર આપ્યો હોત તો કેટલી મૃગશાળાઓ તૈયાર થઈ જાત, એમાં એમને હેત ન થયું. એમનું નામ કહેવાય દેવી માયા. ભગવાન કહે છે મામે વયે પ્રપદ્યંતે માયા મેતામ તરંતિ તે. એ માયાને કોણ તરે છે? જે મારે શરણે થાય છે એ જ આ માયાને તરે છે. આ દેશમાં ગાઢ માટે કૂતરા રેખા હોય, ઘણી જગ્યાએ દોડા મોટા કૂતરા હોય, તમને એમ થાય કે આ તો મીની સિંહ જેવા લાગે, અને જો ત્યાં ડરી જો ત્યાં ડરી જાઓ. આપણે 5-7 જણા જઈએ ત્યાં અને મોટું બાઉન્ડ્રી વાળેલી હોય, મોટી બાઉન્ડ્રી,
અને એક જ ગેટ હોય, અંદર આપણે જઈએ આઠ જણા, તો ઓલો કૂતરો આવે, એવા બે ત્રણ રાખ્યા હોય, ઘણી ઘણી જગ્યાએ બે ત્રણ રાખેલા હોય, તો એ બે ત્રણ કૂતરા સામે આવે અને મંડે ભસવા અને કરડવા માટે દોડે, આપણે બધાએ કહીએ કે ભાઈ નહીં 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 તો એ જાય, બધાને દોડે કરડવા માટે, પણ એમનો માલિક એમ કહે કે પ્લીઝ બી સાયલેન્ટ, તો તરત સાયલેન્ટ થઈ જાય છે. આપણે બધાએ કહીએ તો નહીં, શા માટે એ આપણા કંટ્રોલમાં નથી, એમના માલિકના કંટ્રોલમાં છે. એમ શક્તિ ભગવાન માયા છે, ભગવાનની શક્તિ છે, એ જીવના કંટ્રોલમાં આવતી નથી. જીવ ગમે એટલો ભાગે તો માયા કે કાંઈ વાંધો નહીં, ભાગતું તો તમે તારે ભાગે જ રાખ, ભાગે જ રાખ, મારે કાંઈ ઉતાવળ નથી. તું જયારે ઊભો રહીશ ને ત્યારે હું ત્યાં પૂકી જઈશ, ઊભો તો રહેવાનો છું. તું ક્યાંક ઘરેથી ભાગી ગયો તો ભાગે ભાગે જવાના ક્યાં ભાઈ, જંગલમાં જવાનું, તો માયા તો ત્યાં હોતું ઊભી હોય. એટલે માયા કાંઈ આપણને છોડે એમ નથી. એટલે ભગવાન કહે છે મારે શરણે થાય છે એમની જ માયા છૂટે છે, માટે અર્જુન તું મારે શરણે થઈ જા. અર્જુન કહે છે ભગવાન મારે તમારે શરણે થવું છે, પણ આ યુદ્ધનું બંધ રાખો તો સારી વાત છે. વારે વારે અર્જુન એમ કહે છે, ભગવાન કહે છે મારે તારે શરણ, તને શરણ તો આપી દઉં પણ તારે યુદ્ધ તો કરવાનું છે. તને એમ થાય છે કે હું યુદ્ધ નહીં કરું એટલે માયાથી છૂટી જઈશ, એ ખોટી વાત છે. કારણ કે માયા તો મારી શક્તિ છે અને ભગવાનની શક્તિ આગળ જીવ શું કામ કરી શકે, એમની તાકાત નથી કે માયાને સંપૂર્ણ એવોઇડ કરીને પોતાની સત્તા એ જમાવી શકે. એક ભગવાન નારાયણ એવા છે કે જેમનો સંપૂર્ણ કંટ્રોલ માયા ઉપર છે. શિવજીએ કામદેવને બાળી દીધો હતો, બાળી દીધો. કામદેવ જ્યારે શિવજી તપ કરતા હતા, કામદેવ જ્યારે એમને વિઘ્ન કરવા ગયા તો એમણે ત્રીજું નેત્ર ખોલ્યું અને કામદેવ બળીને ભસ્મ થઈ ગયા. પછી તો એમને નડે નહીં, પછી નડે. જેમની દ્રષ્ટિથી કામ સ્વયં કામદેવ ભ્રષ્ટ થઈ ગયા, બળીને ખાક થઈ ગયા, રાખ થઈ ગયા, પછી પાછા ઉપાધિને આવે બાંધવા માટે. બોલો હવે, પણ આવ્યા એમ શાસ્ત્રો કહે છે, એનું નામ કહેવાય દેવી માયા. સાવ બળીને રાખ કરી નાખો કામદેવ, પછી શિવજીને થયું હવે થોડો મારી ઘીરે આવવાનો છે, હવે આ બાજુ આવવાનો કઈ લેજ બાજુ. એને ખબર છે ન્યા જાવ તો જીવતા આવશું, નહીં તો એ કે કઈ વાંધો, ન્યા નહીં જાવ તો તમે અહીં આવજો, હું કૈલાસમાં નહીં આવું પણ તમે અહીં આવજો, ત્યારે આપણે મીટિંગ કરી લેશું. નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું ભોળા નામની ભોળ પર રહી. શિવજીને શું કહેવાય છે, ભોળાનાથ કહેવાય છે. એટલે ભોળાનાથ કહેવાય એટલે જેમ જે આપણે માણસો વારે વારે જે નામે બોલાવતા હોય એવો આપણું નેચર થઈ જાય છે. કેમ કે હો રામભાઈ તો બહુ ભોળા પગે, તો પછી થોડો ટાઈમ એમને ગમે ન ગમે એવું થાય, પણ પછી ત્રણ ચાર મહિના થાય એટલે એમને ના બધા કહે ખોટું, તો હવે ખોટું ન હોય, લોકો બધા કહે સારું સારું ટાઇટલ આપે તો, ઓલું નબળું આપે તો આપણે કંઈ કહો, લોકોને ખબર જ ન પડે, લોકો અવગુણ્યા બધા, પણ સારું આપે તો થોડો ટાઈમ આપણને એમ થાય કે ના ના ભાઈ હું એવો નથી, હું એવો નથી, પછી હું થાય કે હશે તો ખોટું, તો જ લોકો બધા કહે ને, નહીં એક બે જણા કહે બધા શા માટે કહે. પછી ન હોય તો પછી એક વાર થોડું ઘણું આપણે કરી લઈએ, થોડું ઘણું વળી પછી માની લઈએ, અને થોડું ઘણું પછી લેટકો પણ કરી લઈએ, પછી ઓટોમેટિક ભોળપણ પણ આપણે કહે કે થોડું થોડું રાખીએ કે ભાઈ હા આપણે બધા મને ભોળો કહે છે તો આપણે થોડું ભોળપણ પણ થોડું કે એક્ટિવ પણ કરવું જોઈએ ને આપણા જીવનમાં પણ. એટલે ભોળાનાથને બધા ભોળાનાથ કહે છે એની ભોળપ એમને નડી ગયેલી. મોહિની જોવા લત લીધી તક નવ તપાસી, એવું નિષ્કુળાન સ્વામીએ લખ્યું. મોહિની એટલે કોણ, જગતની સ્ત્રી હતી,
કોણ હતું મોહિની? ભગવાનનો અવતાર હતો. હવે ભગવાનના અવતારના દર્શન કરવામાં માયા નડે કે દૂર થાય? ભગવાનના દર્શન કરે તો માયા નડે કે દૂર થાય? મોહિની એટલે કોઈ સ્ત્રી નથી, ભગવાન સ્વયં ભગવાનનો અવતાર છે. અને ભોળાનાથે ભગવાનને કહ્યું કે ભગવાને જ્યારે મોહિની સ્વરૂપ ધારણ કર્યું, દેવો અને અસુરોની વચ્ચે જ્યારે અમૃત બાટક વેચવાનું હતું, એટલે એમાં કંઈ ભગવાનને કંઈ એવું ડિક્લેરેશનનો ટાઈમ નહોતો કે હું હવે અવતાર લેવાનો છું માટે બધા દેવતાઓ દર્શન કરવા આવજો, એવું તો કહેતું નહીં. કે માતાના ઉદરમાં પધાર્યા, પછી મોટા થયા અને પછી એમણે જન્મદિવસ આવ્યો ત્યારે એમણે પ્રગટ થયા, એવું તો કહેતું નહીં. ઇમિડિયેટલી અવતાર લઈ લીધો હતો. અને ભોળાનાથ ત્યારે ધ્યાનમાં બેઠા હશે એટલે એમને તો કાંઈ ખબર હતી નહીં, કારણ કે પ્રી ડિક્લેરેશન હતું નહીં. એટલે અવતાર થઈ ગયો, બધું થઈ ગયું, દેવતાઓ જીતી ગયા, પછી ભોળાનાથને સમાચાર મળ્યા કે ભગવાને મોહિની અવતાર ધારણ કરી લીધો. ભોળાનાથ છે જ્યારે ભગવાન પ્રગટ થાય ત્યારે તે દર્શન કરવા પધારે છે. એમને થયું બધાએ દર્શન મેં કર્યા, એક દર્શન બાકી રહી ગયા છે. તો એક દર્શન બાકી રહે એ સારું નહીં. ભગવાન પાસે આવ્યા પણ એ તો થોડી મિનિટ માટે અવતાર હતો. ભગવાન તમારે એક અવતારના દર્શન મારે બાકી રહી ગયા. ભગવાન કહે તમારે માટે નહોતા, એ તો અશુભ માટે હતો. તમે તો સાધુ કહેવાય, સંન્યાસી કહેવાય, તમારે જવાને એવો બહુ જોવાનો આગ્રહ ન રખાય. પણ ભોળા માણસ કોને કહે ખબર છે? ભોળા માણસ એને કહેવાય કે એક વખત પકડું એટલે પછી મૂકે નહીં અને સાચું ખોટું જોવે નહીં. હકીકતમાં ભોળા એમને કહેવાય છે. જેમ તેમ ભોળવાઈ જાય, જોજો તમે, એ જેમ તેમ જ્યારે ત્યારે ભોળવાઈ જતા હશે ને, ખરે ટાઈમે નહીં ભોળવાય. જ્યારે બધા ખરેખર આપણે એને મનાવવા હોય ને ત્યારે ભોળા માણસનો માને, જોજો તમે, દરરોજ માની જતો હોય, દરરોજ બધા કેમ કરે, પણ જ્યારે એવો કટોકટીનો ટાઈમ આવે ત્યારે તમે કોઈ આમ કરો તો કે એમ કઈ ભોળો નથી. તમે જેમ કહો છો એમ હાવ ભોળો નથી કઈ, પણ અટાણે તમારા ભોળપણની જરૂર છે, પણ ત્યારે ભોળપણ રાખે નહીં, એમ ભોળા કહેવાય. તમને નવી ડેફિનેશન છે. એટલે ભગવાને શિવજીને શિવજીને ભગવાને કહ્યું કે ભોળાનાથ તમે આ ભોળ માની જાઓ ના હો ભગવાન, એમ માનું નહીં, તમારો મને દર્શન કરાવો. ભગવાન કે એ દર્શન તમારા માટે જોગી માટે સારા નથી, પણ એમણે અઠ લીધી, ભગવાને દર્શન કરાવ્યા અને એમને પણ વ્રત ભંગ થઈ ગયું. ભગવાન કહે છે આવી ગુણમય મારી માયા છે, સત્વ ગુણ, રજો ગુણ અને તમો ગુણ, આ ત્રણ ગુણથી કીટથી લઈને ઠેઠ બ્રહ્મા સુધી બધાને ભમાવી રહી છે. એવી મારી માયા એ કેમ તરાય? તો કહે છે મારે શરણે જ આવે છે, તો એમને માટે એ માયા છે એ પગલા જેવી, ગાયના પગલા જેવી થઈ જાય છે. ભગવાન શ્રી કૃષ્ણ નારાયણના શરણે અર્જુનજી છે, દ્રૌપદીજી છે, આ બધા ભક્તો ગોપીઓ એ આવ્યા, તો એ બધા જ માયાને સહેજે સહેજે તરી ગયા. સ્વામિનારાયણ ભગવાન વખતે જોબન પગી, મુંજાસુરુ, માનભા, તખો પગી આવા અનેક લૂંટારાઓ બધા આવ્યા, પણ ભગવાનને શરણે આવ્યા એટલે તુરંત માયા થકી તરી ગયા. એમણે કોઈ સાધનાઓ નહોતી કરી. ચબન પગે ક્યાંય જંગલમાં તપ કરવા ગયા એવું ક્યાંય હતું? અને કેવા પાપી હતા? હજારો લોકોને મારી નાખ્યા એવા પાપી છતાં પણ ભગવાનને શરણે આવ્યા, એ જ ક્ષણમાં ભગવાને એમને મુક્ત કરી દીધા. અને એમને જ ઘરે ભગવાને મંદિરો બાંધ્યા, શિક્ષાપત્રિ લખી. આજે એમનું નામ લઈએ તો આપણે પણ માયાથી છૂટી જઈએ, આવા એમને બનાવી દીધા. શા માટે? એ ભગવાનને શરણે ગયા. બીજા બધા ઉપાય પણ સારા થશે અને સારા છે, પણ ભગવાનનું શરણ હોય તો એ બધાએ કામ કરી શકે એવા છે, નહીતર કામ ન કરી શકે. આ બધા સાધનો છે એ સારા છે. કોઈ પણ ઇલેક્ટ્રોનિક સાધનો હોય એ આપણને કામ આપે છે. લાઇટ હોય તો પ્રકાશ આપે, પંખો હોય તો પવન આપે, એસી હીટર હોય તો એ પ્રમાણે ઠંડી ગરમી આપે,
કોમ્પ્યુટર હોય તો એ પણ આપણને કામ આપે, સિસ્ટમ આપે, બધું જ આપણને કામકાજમાં મદદ કરનારું છે. પણ લાઇટ હોય તો, લાઇટ ન હોય તો આપે, તો આપે તો ન આપે. ફોનની બેટરી હોય થોડીક વાર પછી ઉતરી જાય પાછી, અને હોય તો એ સામેવાળાનો ટાવર જ ન પકડતો, ફોન લાગડો કોને પછી. એમ ભગવાનની શરણાગતિ હોય પછી ગમે એટલા સાધન હોય એ બધા જ ઉપયોગી થાય છે. માટે ભગવાનની શરણાગતિ છે એ મુખ્ય છે. એટલે આપણે સ્વામિનારાયણ સંપ્રદાયમાં આપણે વર્તમાન દેરા કહેવાય, અને બ્રહ્મ સંબંધ લીધું એમ આપણે વૈષ્ણવ ભક્તો કહે છે, તો એ ભગવાનની શરણાગતિ છે. એટલે શરણાગતિ થાય પછી એમને માટે માયા છે ઘણી ઈજી થઈ જાય છે. ભગવાન કહે એટલું જ એમને કરવાનું રહે છે, જાજુ કરવાની આવશ્યકતા નથી. આમ ભગવાને કહ્યું, નમામ દુષ્કૃતિનો મૂઢા પ્રપદ્યંતે નરાધમા. ભગવાન હવે તો લખી જઈ ગયા છે, નરાધમા એવું કહે છે કે આવું મોટું છે કે જે માયા કોઈ તરી શકતું નથી, તરી શકતું નથી એમ નહીં, તરવાનો સંકલ્પ થવો પણ ઘણો કઠણ છે. ભગવાને આગળ કહી દીધું આગલા અધ્યાયમાં કે આની અંદર જ આવી ગયું કે મનુષ્યાણામ સહસ્રેશુ કશ્ચિત યતતિ સિદ્ધયે. હજારો લાખો મનુષ્યોમાં કોઈકને જેવો વિચાર આવે છે કે ચાલો આપણે ભગવાન ભજીએ, બાકી કોઈને આવતો નથી. આ બધાને એવો વિચાર આવે છે કે ભગવાન ન ભજીએ તો સારું, ભજીએ નહીં આપણે, એમાં આપણે ફાવે નહીં. એવા પણ હજારો ભેગા થાય છે, એમાં કોક ભગવાનને માર્ગે આગળ ચાલે છે. આગળ ચાલેલા હજારોમાં કોક ભગવાન સુધી પહોંચે છે. એટલે ભગવાન કહે છે, હું તો એકદમ સહેલો છું, મારે શરણે આવે એટલે હું એમને તુરંત પ્રોટેક્શન આપી દઉં છું, પરંતુ છતાં પણ દુષ્કૃતિના મૂઢા નરાધમા ન મામ પ્રપદ્યંતે. છતાં પણ જેમને દુષ્કૃત્યોમાં જ રસ છે, સારું અને થવું જ નથી, કોઈ કરે તો પણ એમને સારું નથી થવું, આવી એમની વૃત્તિ છે, સારું થવું નથી. કદાચ સા ક્યાંય આવી ગયા, ભિસ્તામાં આવી ગયા, સારું થવાની એમને ટ્રેનિંગ મળવા માંડી, તો કે નહીં અમારે તો અમારે આવું ન જોઈએ. એવા દુષ્કૃતિઓ છે, વળી મૂઢા છે, સમજે એમ જ નથી. અને નરાધમા એટલે મનુષ્યોની અંદર પણ અધમમાં અધમ છે. એવા નમા પ્રપદ્યંતે કોઈથી મારે શરણે થતા નથી. કદાચ આવા લોકો ભગવ માયા તરવા માટે ઉપાય કરે તો પણ બીજા ઉપાયો કરે, ભગવાન પાસે ન આવે, બીજું ગમે તેમ કરે પણ ભગવાન નહીં. જો આજે સમાજમાં એમ જ છે કે ભગવાન ન જોઈએ, બસ ભણવામાં સમાજમાં ક્યાંય પણ ભગવાન જોઈએ નહીં. ફિલ્મ કલાકાર નો વાંધો નહીં, સમજાવ, ફિલ્મનો વાંધો નહીં, ભગવાનની ધૂન નહીં, બીજું બધું નબળું કરો એમનો કંઈ વાંધો નહીં. એનું નામ કહેવાય મૂઢા નરાધમા માયા અપહૃત જ્ઞાન. જ્ઞાન હોય પણ માયાથી એ જ્ઞાન હરાઈ ગયેલું હોય છે તો એમાં ફળ ન આવે. હવે જો કોઈ એવો પાકતો હોય, ઘઉં હોય, બાજરા હોય, માંડવી હોય, એમાં જો અંદર રોગ બેસી ગયો હોય તો બહારથી માંડવીનો પોપટો જેવો હોય એવો ને એવો જ દેખાય, એકદમ સરસ દેખાય, પણ અંદર તમે ખોલો તો કાંઈ હોય નહીં, બધું ધૂળ થઈ ગયું હોય. એમ જ્ઞાનીઓ હોય, ફિલોસોફીની દ્રષ્ટિએ તમે જોવો તો એમ થાય ઓહો આ કોઈ દી ખોટું ન હોય, એવું આપણે ફિટ બેસાડી, પણ એ ભગવાનને શરણે જાય નહીં. એટલે ભગવાને એમને નરાધમા કીધા છે કે અર્જુન આવા લોકો મારે શરણે આવતા નથી, અને એટલા માટે કોઈ દિવસ માયાને તરી પણ શકતા નથી, કારણ કે માયા છે એ મારા કંટ્રોલમાં છે. ત્યારે અર્જુન કહે છે, ભગવાન તમારે શરણે આવે છે
તો કોણ કોણ આવે છે, કેવી રીતે આવે છે, એમને થોડી મને વાત કરો. આમાં ડાયરેક્ટ પ્રશ્ન નથી, પણ અંતર્ગત એવો ભાવ આવી જાય છે. ભગવાન કહે છે, ચતુર્વિધા ભજંતે માં જના સુકૃતિ અર્જુન આર્તો જિજ્ઞાસુર અર્તાર્થી જ્ઞાની ચ ભરતર્ષભ. હે અર્જુન, મને ભજે છે એવા લોકોમાં ચાર પ્રકાર છે. આપણે બધા ભગવાન ભજીએ છીએ એમાં ચાર કેટેગરી છે. એની પહેલા બે કેટેગરી છે, એક તો સકામ ભક્ત અને બીજા આચાર પ્રકારના ભક્તો. સકામ ભક્તો જે છે એ ભગવાનની નજીક ક્યારેક આવે છે, નથી આવતો એવું પણ નથી, પરંતુ એ એટલા માટે આવે છે કે ભગવાન પાસેથી આપણને બહુ જલ્દી ફાયદો થઈ જાય છે. ભગવાનના બ્લેસિંગ મળી જાય, સાધુઓના બ્લેસિંગ મળી જાય, કાંઈ એવું સારું કાર્ય કરીએ, આપણું પુણ્ય થઈ જાય, તો આ લોકમાં આપણે ખૂબ સુખી થઈ જઈએ, ખૂબ સુખી થઈ જાય. આવી ભાવનાથી એ સકામ લોકો ભગવાનની નજીક ક્યારેક આવી જાય છે. પણ છતાં પણ એમને એવું નથી કે ભગવાન પાસેથી જ આપણે લાભ જોઈએ છીએ, એવું નથી. એમને કોઈ એમ કહેશે, ભાઈ તમે ભગવાનના નામનો જપ કરો છો, એની જગ્યાએ તમે આ સુરાપુરાનો જપ કરો, અથવા તો આ માતાજીનો જપ કરો, અથવા તો અહીંયા જે આ છે પીર એમનો જપ કરો, એમની માનતા કરો, તો જો ઓલા ભાઈને એમને માનતા કરી તો જલ્દી ફળ થઈ ગયું, આમ થયું તેમ થયું, તો એને આદળ્યો જાય. ભગવાન પાસે જવું એવો એમને કોઈ નિયમ નહીં. એમનો નિયમ એટલો કે મને જ્યાંથી જલ્દી અને વધારે બેનિફિટ્સ થાય ત્યાં મારે જવા, એનું નામ કહેવાય સકામ ભક્ત કહેવાય છે. શાસ્ત્રીજી મહારાજ હતા તો સ્વામી અમરેલી પધાર્યા, તો સ્વામી તો એ બાજુના હરિભક્તોને સજે ઓળખતા હોય, વારે વારે જતા હોય ત્યાં ગામડે ફરવા, તો એક હરિભગત બહુ સેવા કરતા મંદિરમાં, દોડી દોડીને સેવા કરે, વાળે આરતી પૂર્વી હાથે બધું જ બહુ ભાવથી કરતા, બધું પૂજા પાઠ બધું જ કરે. પણ થયું એવું કે સ્વામી એમને ઓળખે એટલે સ્વામી એમને સવારે ત્યાં રાત્રે મંદિરમાં રોકાયેલા, સવારે પૂજામાં ગયા, પૂજામાં બેઠા, એટલે સંતો જે જે હોય તો પહેલાં પૂજામાંથી પરવારે ગયા હોય તો હરિભક્તોને પણ હરિભક્તો દર્શન કરવા પણ જાય ભાવથી, તો સ્વામી બધા હરિભક્તો છે જે પૂજામાં બેઠા હોય, જૂના જમાનામાં બધા મંદિરે પૂજા કરવા હરિભક્તોને આવવાનો આગ્રહ હતો, તો મંદિરે પૂજા કરતા હોય બધા લાઇનમાં બેઠા હોય, તો સ્વામી પછી બધાને જે સ્વામિનારાયણ કરવા ગયા, તો એક હરિભગત છેલ્લે બેઠેલા, એમની પૂજામાં સ્વામી આમ જોયું તો એમાં મહારાજની મૂર્તિ નહીં, બધી માતાજીની મૂર્તિ હતી. સ્વામી નથી, આ હરિભગત તો બહુ સારા છે અને આ મૂર્તિઓ માતાજીની કેમ રાખીશ, મહારાજની એક નથી. એટલે પૂજામાં તો કંઈ ના બોલ્યા, પણ પૂજા પૂરી થઈ પછી ભગત આવ્યા એટલે કહ્યું કે ભગત તમારી પૂજામાં મૂર્તિઓ બધી શાની છે, મહારાજની છે. તો કે ના મા સ્વામી, મહારાજની મૂર્તિઓ નથી. તો કે માતાજીની મૂર્તિઓ છે. તો પણ માતાજીની મૂર્તિ પૂજામાં શા માટે? તો કે જુઓ, તમે જાણતા હતા કે ભાઈ હું અહીંયા સેવા કરતો, બધું જ કરતો, ભાવથી કરતો. તો કે હા, તમે તો બહુ ભાવથી કરા, સત્સંગ બધું રાખો છો. તો કે સ્વામી, જો મારે હું આ બધું જ રાખતો હતો તો પણ ભગવાને છે ને મારા ઘરનાને મારી નાખ્યા, એમના ઘરના ગુજરી ગયા છે, મૃત્યુ પામ્યા છે. તો કે મારા સ્વામી, જો મારા ગામમાં કેટલા બધા લોકો રહે છે, કોઈના ના ઘરના એ ઘરના ને ભગવાને માર્યા નહીં, અરે મારા ઘરના મારી નાખ્યા, પછી એમને ખબર છે કે ભગવાન મારે તો જ મરે, તો મારા ઘરના તો એટલીસ્ટ ન મારવા જોઈએ ને, હું તો ભગવાનની સેવા કરું છું, પછી મારી નહીં ખા, પછી તો મારે શું કરવું, તો દુઃખી થઈ ગયો. કોઈએ કહ્યું કે જો ભાઈ હવે પછી સ્વામિનારાયણ તો મારી નહીં કહે તો મારી જ નહીં ખા, હવે કંઈ નવા આપે કે ન આપે ગેરંટી નહીં, પણ તમે એમ કરો માતાજીની પૂજા શરૂ કરો તો તમને જલ્દી માતાજી આપી દી, એના કોન્ટેક્ટમાં બધા હોય, માતાજીના કોન્ટેક્ટમાં બધા માતાજી હોય, તો તમે માતાજીની પૂજા સેવા મંત્ર જપ ચાલુ કરો એટલે કોઈક માતાજી કે રખડતા છે તો તમને લઈ આવીને આપી દેશે, ગયો હતો આ બે આપ તમે રખડતા હતા, આ રખડતા હતા, થઈ જાય બધું.
ચરબણ. એટલે પછી કે મેં માતાજીની પૂજા શરૂ કરી દીધી. આનું નામ કહેવાય સકામ ભક્ત. જ્યારે આમાં જે વર્ણન કર્યા અર્થ જિજ્ઞાસુ અર્થાર્થી અને જ્ઞાની એ એવા નથી, થોડી એમની કેટેગરી ઊંચી છે. એને પણ જગતની વસ્તુ તો આ ચારને પણ જોઈએ, ત્રણ આ ચાર છે એમાંથી બે જણાને જોઈએ છે, અર્થ અને અર્થાર્થી. આમાં અર્થ જિજ્ઞાસુ અર્થાર્થી જ્ઞાની એવો ક્રમ આપ્યો છે, પણ છતાંય એમાં તો વ્યાકરણ પ્રમાણે આ પ્રમાણે ક્રમ આપ્યો છે, પણ હકીકતમાં ક્રમ અર્થ પ્રમાણે એવો છે કે અર્થ અર્થાર્થી જિજ્ઞાસુ અને જ્ઞાની. અર્થ કોને કહેવાય? તો કે અર્થ છે એ ભ્રષ્ટ ઐશ્વર્ય પુનઃ તત્પ્રાપ્તિ કામ, એવો શાસ્ત્રમાં અર્થ બતાવ્યો છે. અર્થભક્ત કોને કહેવાય છે? તો અર્થભક્ત જેને કહેવાય કે ભ્રષ્ટ ઐશ્વર્ય, પોતાની પાસે કઈ સંપત્તિ હોય, સત્તા હોય, સામર્થ્ય હોય, એ નાશ પામી ગઈ હોય, એને એમને લેવાની પાછી ઈચ્છા હોય, એટલા માટે એ ભગવાનનું ભજન કરતો હોય. હે ભગવાન, હમણાં બહુ ખોટ ગઈ છે, તો પ્લીઝ હવે નેક્સ્ટ ટાઈમ મને પાછો હતો એવો ને નફો મળી જાય, એવી ઈચ્છાથી જે ભગવાનનું ભજન કરે છે એનું નામ કહેવાય આર્તભક્ત કહેવાય છે. અને આર્તભક્ત છે એ આ ચારેની અંદર આર્તભક્તની ભક્તિ બહુ ફાસ્ટ હોય છે, બહુ સ્પીડમાં હોય છે, કારણ કે એમને તાત્કાલિક જોતું હોય એવું વ્યૂ ગયું છે, પાછું એને વગર હલે એમ ન હોય. હવે માંડ માંડ થોડું ભેગું કર્યું હોય 15-20 વર્ષે, એ કંઈ ધંધામાં રોક્યું હોય ને એ વળી પાછું જવાની તૈયારીમાં હોય, અને એ ટાઈમે જે માળા થાય એવી માળા કંઈ કલ્યાણ માટે થોડી થાય થાય ભાઈ, એ કલ્યાણ માટે માળા ન થાય કંઈ કે ભગવાન આ જો હમણાં જો હરકું નહીં થાય ને તો મારું બધું જવાનું છે. શેરમાં કંઈ રૂપિયા રોકાઈ ગયા હોય, શેર બેવાની તૈયારીમાં હોય, અને એ ટાઈમે જે માળા પહેરવાય કે ભગવાન આપ જો જો વધારે ન મળે તો કાંઈ નહીં, પણ એટલે તો અટકે તો એ બહુ થઈ ગયું. એટલે એમની ભક્તિ બહુ ફાસ્ટ હોય છે પણ સોલિડ નથી હોતી. અને જ્ઞાની ભક્ત હોય કે ભગવાન મને આત્મજ્ઞાન થાય, જગતમાંથી મુક્તિ થાય, એટલે હું તમને માળા પહેરવું છું, તો એ કેવી માળા હોય? બહુ ઢીલી ઢીલી ફરે, કે ઝડપથી ન ફરે, ઝડપથી ફરે, અને ઓલી તો તમારે એટલી સ્પીડમાં જાય કે એમાં વાત જ નહીં. પ્લેન જતું હોય, ઉડતું હોય, અને પ્લેનમાં કાંઈ ખોટકો થયો હોય, અને એમ પાયલટ કહેશે કે ભાઈ હવે સામે એરપોર્ટ ઉપર આપણે પહોંચીએ એ કોઈ ગેરંટી નથી, મારે તમે બધા પોતપોતાના ઈષ્ટદેવને યાદ કરજો, ત્યારે કોઈ એમ કહે છે હું ભગવાનમાં નથી માનતો, કોઈ દેવ એવું છાપામાં કે હું ભગવાનમાં નથી માનતો, ભલે પ્લેન પડતું. કોઈ નાસ્તિક ત્યારે હોય, નાસ્તિક હોય તો એમ કે હે ભગવાન જો તું હોય ને તો અમને બતાવી બચાવી, નાસ્તિક એમ કહી દે ને એમ કહી દે. એટલે ભ્રષ્ટ ઐશ્વર્ય પુનઃ પ્રાપ્તિ કામ, જેમનો ઐશ્વર્ય નાશ પામ્યું છે, સામર્થ્ય સંપત્તિ કંઈ પણ આ જગતની વસ્તુ નાશ પામી છે, એમને એમ છે કે પાછું મને આ પ્રાપ્ત થાય, એમનું નામ છે અર્થભક્ત. અને અર્થભક્તમાં દ્રૌપદીજીનું દ્રષ્ટાંત શાસ્ત્રકારો આપે છે. દ્રૌપદીજીની લાજ જવાની તૈયારીમાં હતી ત્યારે એમણે ભગવાનને બોલાવ્યા, હે ભગવાન, હે દ્વારકાવાળા, હે વાસી, હે યદુનંદના, ભગવાન તુરંત આવીને એમનું એમની જે પ્રતિષ્ઠા હતી એ પરિવાર સ્થાપન કરી દીધી, એટલે એમનું નામ અર્થભક્ત કહેવાય. બીજો છે અર્થાર્થી, એમને કાંઈ દુઃખ નથી, રેગ્યુલરમાં તો બરાબર ચાલ્યું જાય છે, પણ હજી થોડી પ્રોગ્રેસની ઈચ્છા રહે છે કે ભગવાન હજી એક બિઝનેસનો બરાબર સેટ થઈ ગયો છે, પણ હવે છોકરા બે છે. છોકરા કેટલા છે અને બિઝનેસ એક છે. અહીં તો જો કે સારું છે, છોકરા જ કહે છે કે બાપા તમારો બિઝનેસ ઓલ્ડ કહેવાય, અમારે જોતો, પણ તો બાપા એવા થઈ ગયા છે ને કે એમને મળતું નથી ઈશ્વર, તો એમને એમ થાય કે ભગવાન હજી જો આટલું થઈ જાય ને તો સારું, પ્લસ સરપ્લસ કરવું છે.
એટલે એમને કહેવાય છે અર્થાર્થી. અર્થ એટલે ધન, સીધો અર્થ. અને એમના અર્થી એટલે ધનની ઈચ્છાવાળા, વધારે પ્રાપ્તિ કરવાની ઈચ્છાવાળા છે એ અર્થાર્થી ભક્ત છે. એમની માળે સ્પીડમાં તો હાલે, પણ ઓલાને જેટલી નહીં, થોડીક ધીમી ચાલે. કે આમ તો છે તો ખરું કે ખાતે પીતે આમ બીજો તો કંઈ વાંધો નથી સ્વામી, પણ આ થોડી માનતા કેવી છે કે હમણાં જો આ નવું કામ ચાલુ કરીએ છીએ તો ભગવાન વળી સારું કરી દે. અને ત્રીજો છે જિજ્ઞાસુ ભક્ત. અર્થાર્થી ભક્તમાં ધ્રુવનું નામ શાસ્ત્રમાં આવે છે. ધ્રુવજી હતા, એમને કાંઈ દુઃખ બીજું નહોતું, પણ એમને એમ હતું કે મારે મારા પિતાનું રાજ્ય જોઈએ છે, એટલે ભગવાનની ભક્તિ કરવા માટે ગયા. પણ એમની ભક્તિ એકદમ શુદ્ધ હતી એટલે છેલ્લે એમને ઈચ્છા પણ ટળી ગઈ ભગવાનના દર્શનથી. પણ શરૂઆત કરી ત્યારે એમને અર્થાર્થી ભક્તિ હતી. ત્રીજી છે જિજ્ઞાસુ. જિજ્ઞાસુને આ જગતની કોઈ લાલચા છે નહીં, એમને આત્માના સાક્ષાત્કારની લાલચા છે અથવા તો વિદ્યા પ્રાપ્તિની લાલચા છે. એવા જે ભક્તો છે એને કહેવાય જિજ્ઞાસુ. અને જ્ઞાની ભક્ત છે, જ્ઞાની તું આત્મા મે ભગવાન કહે છે. જ્ઞાની છે મને અત્યંત પ્રિય છે. શા માટે અત્યંત પ્રિય છે? તો કે જ્ઞાની છે ભગવાનના દાસપણા સિવાય કાંઈ પણ એમને જોતું નથી. આગલા ત્રણ ભક્તોને પોતાની ઉપર કાંઈ ઘસારો નથી લેવો, સમજણ. પોતાને ફેસિલિટી જોઈએ છે, દુઃખ નથી જોતું. જે આર્ત ભક્ત છે એમની પાસે તો ઓલરેડી દુઃખ છે, તો એમ કહે છે કે ભગવાન આનું આ દુઃખ ભલે રહ્યું, એવું નથી કહેતો. એ કહે છે ભગવાન દુઃખ જલ્દી દૂર થાય. અને અર્થાર્થી છે, એમને હજી દુઃખ આવ્યું નથી, પણ ભવિષ્યમાં એ ભગવાન ન આવે એવું પ્રોટેક્શન તમે કરી દો. જિજ્ઞાસુ છે એ તો કહે છે કે ભાઈ આપણને દેહના દુઃખ અડે જ નહીં એવું આત્મા સ્વરૂપ કરી દો. જ્યારે છેલ્લો જ્ઞાની ભક્ત છે એમ કહે છે કે મારે મારા દુઃખ સુખની કાંઈ ગણતરી નથી, એમની કોઈ મને ચિંતા નથી, મારે ભગવાનની સેવા કરવી છે, એટલે એનું નામ જ્ઞાની કહેવાય. જ્યાં જ્યાં શ્લોક બોલી દે એ જ્ઞાની નથી હો, હા એને તો સ્કોલર કહેવાય આ લોકો, પણ સાચો જ્ઞાની તો એ છે. નિષ્કુળાંત સ્વામીએ લેખું, જ્ઞાની તેને ગણીએ જેને હરી મૂર્તિની ગમ છે. જ્ઞાની કોને કહેવાય? જેને ભગવાન શું છે એમની વેલ્યુ હોય, જ્ઞાની ભક્તને એની વેલ્યુ છે. ભગવાન સિવાય મારે કાંઈ જોતું નથી. પછી ગામડાના અભણ માણસ હોયને તો પણ એ જ્ઞાની કહેવાય. અને વેદ આખો મોઢે બોલી જતા હોય, પણ જો આ જ્ઞાનીના આવી રીતે લિસ્ટ ન હોય એમનું જ્ઞાનીના, કે ભગવાન સિવાય એમને બીજું કંઈક જોતું હોય, તો એ જ્ઞાની ન કહેવાય, પંડિત તો કહેવાય. આ ગીતામાં કીધું એવો જ્ઞાની એમને ન કહેવાય. મહારાજ ભક્ત એવા ગામડાના હરિભક્તો હતા, એક ગોઠક ગામના કડવા ભક્ત હતા. તો એ કડવા ભક્ત ગામડાના ખેડૂત હરિભક્ત, એમને પેટની અંદર કંઈક દુખાવો થતો, પણ દુખાવો એવો થાય પેટમાં કે દુખાવો થાય એટલે એમ તે કરે હું આગળ જ મૃત્યુ પામી જઈશ, અને વારે વારે દુખાવો થઈ રાખે. એક વખત રાત્રે મહારાજે એમને દુખાવો થતો હતો અને દર્શન દીધા. મહારાજ દર્શન દીધા એટલે કડવા ભક્ત તો તરત ઊભા થઈ ગયા, પણ દુખાવો એટલો બધો પેટમાં હતો. મહારાજ કે ભગત કેમ છે? તો કે જોર મહારાજ તમને ખબર જ છે કેમ છે. આપણે પૂછ્યું ભગવાનને કે કેમ છે, તો હું કહીએ હે ભગવાન મરી ગયો, બહુ બહુ દુખા, બહુ દુખાવો છે. પહેલાં તમે બંધ કરી દો પછી પૂછો કેમ છે. કડવા ભગત કે મહારાજ તમને ખબર છે મને કેમ છે? તો કે આ ભગત દુખાવો તો છે. તો કે આ મહારાજ દુખાવો છે. એ તમારે દુખાવો મટાડવો છે? આપણે બહુ થતો હોય દુખાવો, ભગવાન કે મટાડવો છે, આપણે શું કહીએ? એ કે પહેલાં આપણે કહી દઈએ. કડવા ભગત કે મહારાજ જો તમારે મટાડવો હોય તો તમારી ઈચ્છાની વાત છે, તમારે રાખવું હોય તો ભાઈ હું થોડો ના પાડી શકું. મહારાજ કે તમને મટાડી દઈએ પણ એક શરત. શું? તો કે તમારે છે ને એક જન્મ લેવો પડે.
પણ દુખાવો એટલો બધો થતો હતો. કડવા ભક્ત કે મહારાજ દુખાવો તો ગમે એટલો થાય છે, પણ હવે જન્મ લેવાની વાત તમે રહેવા દો. એ આ કડવો છે ને એ મરશે એટલે તમારી સેવામાં આવવાનો, બીજે ક્યાંય જવાનો નથી. હવે કોઈ માના પેટમાં આ કડવો નહીં જાય. અને તમે ભગવાન છો, જે એટલું દુઃખ તો છે, હજી તમારે પ્લસ કરવું હોય તો મલ્ટીપ્લાય કરી દો, મારે કંઈ વાંધો. ગમે એટલું દુઃખ મૂકી દો, બાકી બીજો જન્મ લેવાની વાત તમે કરતા નહીં. આપણે એવું કે મારા જે બસ લઈ લો, બે લઈ લો, અટાણે તમે સારું કરી દો. આપણે એમ જ કહીએ કે મારા અટાણે દુખાવો સારો કરી દો, પછી તો એ ઠેઠ જેને જન્મ લેવાનો હોય તેની વાત છે. તો એ જ્ઞાની ભક્ત જ્યારે આ જ્ઞાની ભક્ત હતા, કડવા ભક્ત, એને કાંઈ સંસ્કૃતના શ્લોક આવડતા નહોતા, પણ એમનું સમજણ એવી હતી કે બસ મારે ભગવાન સિવાય કાંઈ જોતું નથી, એનું નામ કહેવાય જ્ઞાની ભક્ત. આ સત્સંગમાં હજારો ભક્તો આવતા હોય છે, એમાં આ ચાર પ્રકારના ભક્તોનું ગીતામાં સરસ વર્ણન કરવામાં આવ્યું છે. પણ આ ચારે ભક્તો અને પહેલાં મેં જે સકામ ભક્ત કહ્યો, જે માતાજીને પૂજવા માંડ્યો, માતાજીને પૂજામાં કંઈ વાંધો નથી, ભગવાન આગળ કહેવાના છે કે ગમે એને તમે પૂજવો તો મને કાંઈ વાંધો નથી, ભગવાન બહુ ઉતાર છે, એ આગલા શ્લોકમાં આવશે. પણ આજે આપણે ટાઈમ નથી, કાલે એ કથામાં લેશું. એટલે જ્ઞાની ભક્ત છે એ ભગવાન સિવાય કાંઈ ઈચ્છતો નથી, એટલે ભગવાનને એ ખૂબ વાલો છે. અને ભગવાન કહે છે કે કોઈ જ્ઞાની થાય તો એ મને બહુ વાલો છે, કારણ કે એને મારા સિવાય કંઈ જોતું નથી. આ સત્સંગમાં હજારો ભક્તો આવે છે, એમાં કેટલાય સકામ ભક્ત હોય કે અહીંયા મળે છે તો અહીંયાથી ભગવાન પાસેથી લે, અને બીજે ક્યાંય ભુવા બીજી જગ્યાએ ક્યાંય મળતું હોય, પીરમાં કે ક્યાંય પણ હોય તો ત્યાંથી પણ લઈ લે. એને તો ગમે ત્યાંથી મળવું જોઈએ એવી ભાવના જેમને હોય એમનું નામ સકામ ભક્ત. જેને વિષય ઉપર સ્થાન છે, કોની ઉપર ક્યાંથી મેળવું છે એવું કંઈ જોવાનું નથી. બહુ લોભી હોય તો એમને ગમે નથી પૈસો મળે, નીતિ અનિતિ એ કંઈ જોતા નથી. જ્યારે અર્થાર્થી આમાં જે ચાર પ્રકારના ભક્તનું વર્ણન કર્યું, એ ભક્તની વિશિષ્ટતા એ છે કે એ ચારે ભક્તોને કંઈક જોઈએ તો છે, એમાં પહેલાંને તો બેને તો ખાસ જોઈએ છે અર્થ અને અર્થાર્થી, પણ એમની દ્રઢ ટેક એવી છે કે મારે જોઈએ છીએ પણ ભગવાન પાસેથી જોઈએ છીએ, બીજા કોઈની પાસેથી નહીં. એ એમની સ્પેશિયાલિટી છે. જો ઘણા છોકરા હોય ને તો એમને પૈસા તો જોતા હોય, નાના છોકરાઓ, પણ એ પોતાના મા બાપ પાસે જ માગે. અને કોઈ છોકરા એવા હોય જે મહેમાન આવે ને પછી માગે, એવો એવો હોય જે મહેમાન આવે ને પછી લાવો પૈસા. તમારે બે છોકરા હોય, એક છોકરો એવો હોય કે જે મહેમાન આવે ને પછી માગે, અને એક હોય તમને જ માગે, તમારી પાસે જ માગે, તો તમને કયો ગમે? જેને જેની પાસે માગી એ ન ગમે, હારા પિતાને એવું ન ગમે, પછી બીજા કોઈ હોય તો એમને ગમે. પણ જે ખરેખર જે પિતા જે વિવેકી છે એમને એમ થાય કે ભાઈ છોકરા હોય એનો પૈસા તો જોઈએ જ, એટલે ભગવાનને માગીએ તો એમ કંઈ વાંધો નથી. તમારે બે ત્રણ છોકરા હોય, એક મોટો 20 વર્ષનો હોય, એક 15 વર્ષનો હોય ને એક 5 વર્ષનો, તો 5 વર્ષનો છોકરો કાર માગે તો કેવી માગે? રમકડાની માગે. તો રમકડાની કાર માગે એટલે તમે એને પછી ખીજાઈ જાઓ, ઉલટાને રાજી થાવ કહું આ તો થોડાકમાં પતી ગયું. એટલે 20 વર્ષનો કાર માગે તો કઈ માગે? એ ભાઈ તું ખાઈ, હમણાં 2-3 વર્ષ ખમવું પડે એમ છે, હજી માંડ 2 લીધી છે, આ 3 પછી બધું પોહાય નહીં આપણને, અને તું જુવાન છો, તારો ઇન્સ્યોરન્સ પણ વધારે હોય, માટે હમણાં તો વાપરજે અમારી એવું છે ને, તો અમે એક માપે અમે એક કાર વાપરશું બસ. એમ જ્ઞાની ભક્ત છે એ પછી સામાન્ય ટોય બોયમાં રાજી થાય એવો એમાં રાજી નથી થાય. અને જે અર્થાર્થી અને આર્થ ભક્ત છે એને તો જરાક આપે ભગવાન રમકડું તો બિચારા રાજી થઈ જાય, પણ ભગવાન કહે છે એટલીસ્ટ એ મારી પાસે જ માગે છે. એટલા માટે ભગવાને એમને 2 વિશેષણ આપ્યા કે ઉદારા બહુ સારા છે, કે બીજા કોઈની પાસે માગતા નથી, અમારે આબરૂ એમનો
આચવી લ્યો છે. અને ઓલા તો મારી પાસે થોડા જાય ને, વળી માતાજી પાસે ગમે હતી કે માતાજી બાપા આપણે કોઈ ઇન્જિટ કરતા નથી, સારું છે માતાજી પાસે જાય તો આગળ ભગવાન કહેવાના છે. પણ આપણે તો આ ચાર ભક્તની અહીંયા છણાવટ કરીએ છીએ કે ભાઈ એટલીસ્ટ મારી પાસે જ માગે છે, માટે ઉદારા છે, એ બહુ ઉદાર છે એમ ભગવાન કહે છે. એટલે આપણે જોઈએ તો એમ નહીં માનતા ભગવાન આમ નારાજ થઈ જાય, ભગવાન રાજી થશે કે વાંધો નહીં, મારા સંતાન છે, આપણે જ ભગવાન પરમપિતા આપણા છે, તો આપણે એમની પાસે ન માગીએ તો કોની પાસે માગીએ. પણ સ્ટેપ બાય સ્ટેપ આપણે થોડું ઊંચું જવાની ભાવના કરવી જોઈએ. 20 વર્ષનો છોકરો હોય કે પપ્પા મને ટોયની કાર લઈ દેજો, તો પછી તો બાપા કહે લ્યો આને કંઈ ખબર જ પડતી નથી કે 20 વર્ષનો થયા પછી ટોય માગવાનું હોય. એમ આપણે 20 વર્ષતા સત્સંગ કરીએ, 30 વર્ષતા કરીએ, પછી કહે કે ભગવાન મને થોડું આટલું આપી દેજો આ દુનિયાનો, તો પછી ભગવાન થોડા એમ હશે કે ઓ આટલો સત્સંગ કર્યો, કેટલી કથા સાંભળી નાખી, પણ હું તો સાંભળી નાખી દીધી હોય તો હજી તો ટોય જ માગે રાખ છું. અરે નાનો છોકરો હોય ને ટોય માગે તો બાપા ઉલટા રાજી થાય કે નાના છોકરાનું તેવું જોઈએ ને ભાઈ. એમ નવા સત્સંગી હોય, નવા કોઈ જિજ્ઞાસુ હોય, મુમુક્ષુ હોય, ભગવાન પાસે માગે છે તો ભગવાન એમની ઈચ્છા પણ અવશ્ય પૂરી કરે છે. કારણ કે જેમ જેમ એમની ઈચ્છા પૂરી કરે એમ એમ એ ભગવાનની નજીક વધારે આવે છે. એટલે ભગવાને ગીતામાં 4 પ્રકારના ભક્તનું વર્ણન કર્યું. આર્તો જિજ્ઞાસુ અર્થાર્થી જ્ઞાની ચ ભરતર્ષભ તેષા જ્ઞાની નિત્ય યુક્ત એક ભક્તિર વિશિષ્યતે. ભક્તિનો અર્થ થાય સેવા, ભગવાનની પ્રેમ સહિત જે સેવા કરવી એમનું નામ છે ભક્તિ. એટલે ભગવાનને જે આ 4 પ્રકારના ભક્તો છે એમાં આપણું સ્થાન કઈ જગ્યાએ છે એ આપણે ઇન્ડિવિજ્યુઅલી બધાએ વિચાર કરી લેવો, અને જ્યાં આપણું સ્થાન હોય ત્યાંથી ધીરે ધીરે એક સ્ટેપ આગળ જવાય એવા પ્રયત્નો આપણે કરતા રહીએ તો ભગવાન આપણી ઉપર વિશેષ રાજી થાય. આ બધા ભક્તો અજાએ આવ્યા છો, ખૂબ ભાગ્યશાળી છો. ભગવાનની આ ભગવદ્ ગીતાની આ કથા ભગવાન આપણને અર્જુનજીના માધ્યમથી ખૂબ સારી રીતે ઉપદેશ આપે છે. દરરોજ સાંજે અહીંયા કથા થાય છે, આ બધા ભક્તો જાણો છો. જય સ્વામિનારાયણ. જાનો થાય જીવન જા
સહજાનંદ સ્વામી મહારાજની જય. પૂજ્યદેવ પ્રસાદ સ્વામીને 19 તારીખે આવે છે, તો 19 તારીખે આપણે અહીંયા રથયાત્રાનો ઉત્સવ રાખ્યો છે. ખાસ બધા ભક્તો નોંધ લે, 19 તારીખે કોઈ બીજો પ્રોગ્રામ નહીં બનાવતા, તે દિવસે રવિવાર છે અને 3:30 આપણે અહીંયા શોભાયાત્રાની તૈયારી કરીશું. ભગવાન જગન્નાથ ભગવાનનો રથ આપણે આપણા ગ્રાઉન્ડમાં કે જે રીતે અનુકૂળ છે એ પ્રમાણે યાત્રા કાઢીશું. અને પૂજ્યદેવ પ્રસાદ સ્વામીને પણ રવિવારે જ પધારે છે, તો ખાસ રવિવારે જે 19 તારીખનો રવિવાર એ ટાઈમે બીજો કોઈ પ્રોગ્રામ ન બનાવાય એ ખાસ બધા ભક્તો ધ્યાન રાખે. જય સ્વામી. I'm gonna make it.
राजा धीरा श्री घनश्याम महाराज ने खड़ी खम्मा